नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु स्वागत है। प्रश्नपत्र 29 जे कुल छे एनी अंदर आज स्टेटिस्टिक नो प्रश्नपत्र 2 जेनी अंदर विभाग एफ नो आज अभ्यास करवानो छे। आ विभाग तमारा माटे खूब ज महत्वनो छे अने जे विद्यार्थीओने पासिंग मार्क लावाना छे एमना माटे आ विभाग छे खूब ज महत्वनो छे, माटे खास तैयारी करशो आ विभागनी। विभाग एफ माग्या मुजब जवाब आपो। अहीं प्रत्येकना 5 गुण होय छे, कोई पण 4 लखवाना, कुल गुण 20। मित्रों अहीं कुल तमने 6 दाखलाओ पूछा छे, 6 माथी तमारे फक्त 4 ज लखवाना छे। तो एमां एक सूचकांकनो पहला चेप्टरमांथी 1, बीजा चेप्टरमांथी 2, त्रीजा चेप्टरमांथी 1 અને ચોથા ચેપ્ટરમાંથી 2, આ રીતે કુલ તમને 6 પ્રશ્નો પૂછાય છે જેમાંથી આપણે ફક્ત 4 લખવાના છે। તો દાખલા નંબર 58 જોઈએ। મધ્ય વર્ગના કુટુંબની અંદાજપત્ર તપાસ પરથી નીચેની માહિતી મળે છે। વર્ષ 2013 ના સાપેક્ષમાં 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવીને શોધો, અને 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર આવક જો 15,000 હોય તો 2015માં જરૂરી ખર્ચની માસિક આવકનો અંદાજ પણ મેળવો। એ પછી સમૂહ ખોરાક, વીજળી, ભાડું, કપડાં, બળતણ, પછી ભાર આપ્યો છે, પછી 2013નો ખર્ચ આપ્યો છે અને 2015નો ખર્ચ આપ્યો છે। હવે 2013ને આપણે આધાર વર્ષ લેશું એટલે પી 0 થશે, અને 2015ને ચાલુ વર્ષ એટલે આપણે પી 1 કહેશું। તો કોષ્ટક સૌ પ્રથમ રકમ જેમ આપેલી છે એ જ પ્રમાણે આપણે રકમ લખી દેવાની છે। ઊભું કોષ્ટક સમૂહ 12, 2013નો ખર્ચ એટલે પી 0 અને 15નો ખર્ચ એટલે પી 1। હવે અહીંયા કુલ ખર્ચની રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે આઈ ડબલ્યુ મેળવવાના છે, તમારા માટે ભાર આપ્યો છે, ડબલ્યુ તો આપ્યો છે તો આઈ મેળવવો પડશે। તો આઈ નું સૂત્ર થાય પી 1 ના છેદમાં પી 0 ગુણ્યા 100। તો પી 1 3900 ના છેદમાં 3000 ગુણ્યા 100 એટલે 130, 1850 ના છેદમાં 1450 ગુણ્યા 100 એટલે 127.6, 2400 ના છેદમાં 1500 ગુણ્યા 100 160, 900 ના છેદમાં 600 ગુણ્યા 100 150, 1220 ના છેદમાં 1600 ગુણ્યા 100 120 આ મેળવો। હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો કે 45 ગુણ્યા 130 એટલે 5850, 15 ગુણ્યા 127.6 એટલે 1914, 10 ગુણ્યા 160 એટલે 1600, 20 ગુણ્યા 150 એટલે 3000 અને 10 ગુણ્યા 120 એટલે 1200। આનો ટોટલ ને કહેવાય સિગ્મા આઈ ડબલ્યુ, જે થશે 13,564, અને ડબલ્યુ ના ટોટલ ને કહેવાય સિગ્મા ડબલ્યુ, જે આવશે 100। જેના સૂત્રમાં કિંમત મૂકીએ આપણે તો સૂત્ર થશે આપણું સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે 13,564 ના છેદમાં 100, તો ભાગ્યા 100 કરો તમે એટલે જવાબ આવશે 135.64। તમે અર્થઘટન માંગ્યું છે કેટલો વધારો થયો, તો સૂચક અંકમાંથી 100 બાદ કરો એટલે 135.64 માઇનસ 100 એટલે 35.64% વધારો થયો એમ કહેવાય। ત્યાર પછી બીજો જવાબ માંગ્યો છે આપણી પાસે કે 2013માં કુટુંબની આવક 15,000 હતી, તો 2015માં એની આવક કેટલી થાય? તો 13ની આવક ગુણ્યા 15નો ખર્ચ છેદમાં 100, સૂત્ર યાદ રાખો। સૂત્ર યાદ ન રાખવું હોય તો 13નો સૂચકાંક કેટલો થાય 100, અને 15નો સૂચકાંક કેટલો છે 135.64, તો 83 મૂકો, 135.64 ગુણ્યા 15 છેદમાં 100, તો 83 દ્વારા પણ તમે શોધી શકો, તો કુલ આવે 20,346 રૂપિયા। એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 59, વસ્તીની ગીચતા અને મૃત્યુ દર પરથી કાર્લ પિયર્સનનો સહસંબંધાંક શોધો એટલે આર શોધવાનો છે। અહીંયા આંકડા મોટા છે એટલે આપણે યુવીવાળી રીત જ પસંદ કરશું, તો સૌથી પહેલા એનો ટોટલ મારી અને એક્સ બાર વાય બાર આપણે શોધવાના હોય, તો એક્સ બાર અને વાય બારના આધારે આપણે નક્કી કરી શકીએ કેટલા ધારવા। એક્સ બાર વાય બારના આધારે ન નક્કી કરવા હોય તો એમ પણ તમે નક્કી કરી શકો ડાયરેક્ટ, પણ અહીંયા એન બરાબર 7 આપેલા છે તમને। હવે
અહીંયા જુઓ તો છેલ્લામાં બધામાં શૂન્ય શૂન્ય છે અને બીજો આંકડો જુઓ તો 505050 મતલબ કે આ બધાને 50 વડે ભાગી શકાય તો CX બરાબર આપણે લેશું 50. પછી તમે જો ભાગાકાર લેવાના હોય તો આમાંથી જ કોઈ પણ આંકડો ધારા પસંદ કરવાનો તો આપણે ધારી લઈએ 500 તો આમાંથી 500 એટલે આપણું સૂત્ર બનશે U બરાબર એક્સ માઇનસ 500/50 અને એ જ પ્રમાણે અહીંયા 005 તમસે જો 00500 તો એને કેટલા વડે ભાગી શકાય 5 વડે અને આમાંથી કોઈ આંકડો પસંદ કરીએ 20 તો આપણું સૂત્ર બનશે વાય માઇનસ 20/5 મતલબ કે 750 માઇનસ 500/50 એટલે 5 600 માઇનસ 500/50 એટલે 2 350 માઇનસ 500/50 એટલે માઇનસ 3 500 માઇનસ 500 0 200 માઇનસ 500/50 માઇનસ 6 700 માઇનસ 500/50 4 850 માઇનસ 500/50 એટલે 7 ટોટલ કરો તો આવે 9 એ જ રીતે આમાંથી 20 બાદ કરીને 2 વડે ભાગતા જવાના 20-20/2 15-20/5 20-20/5 10-20/5 25-20/5 અને 50-20/5 ટોટલ કરો એટલે આવે 6 હવે યુ નો સ્ક્વેર કરવાનો છે તો 5 નો સ્ક્વેર સોરી 2 નો ગુણાકાર કરવાનો છે યુ વી એટલે 5×2 10 2×0 0 3×1 3 0×0 0 6×2 12 5×1 4 અને 7×6 42 આનો ટોટલ કરો એટલે આવે 31 પછી યુ નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25  2 નો સ્ક્વેર 4 માઇનસ 3 નો સ્ક્વેર 9 0 નો 0 માઇનસ 6 નો સ્ક્વેર 36 4 નો સ્ક્વેર 16 અને 7 નો સ્ક્વેર છે 49 થાય એ જ રીતે હવે અહીંયા 2 નો સ્ક્વેર 4 0 નો 0 1 નો 1 0 નો 0 2 નો 4 1 નો 1 અને 6 નો છે 36 ટોટલ કરો એટલે 46 થશે આ ટોટલના આધારે આપણે યુવી શોધવાના છે તો યુવીનું સૂત્ર થાય એન સિગ્મા યુવી સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ નો હોલ સ્ક્વેર એન સિગ્મા વી સ્ક્વેર સિગ્મા વી નો હોલ સ્ક્વેર હવે કોષ્ટક પરથી આ જે કિંમતો મળી એ કિંમત આપણે સૂત્રમાં મૂકવાની છે તો એન સિગ્મા યુવી એટલે એન 7 અને સિગ્મા યુવી એટલે 7×71 પછી યુવી એટલે 9×6 પછી એન એટલે 7 યુ સ્ક્વેર એટલે 139 અને 9 નો સ્ક્વેર ને અહીંયા 6 નો સ્ક્વેર ને 20 સ્ક્વેર તો 7×71 કરો એટલે 497 6×5 54 અને આ 2 નો ગુણાકાર કરો એટલે આ રીતે થાય બાદ બાકી કરો તો 243 992 286 આ 2 નો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળ આવે 505.09 ભાગાકાર કરો એટલે જવાબ આવે 0.88 એથી વસ્તીની ગીચતા અને મૃત્યુ દર વચ્ચેનો કાલ પિયર્સનનો શોષક દાન 0.8 થશે એ જ પ્રમાણે દાખલા નંબર 60 ઇલેક્ટ્રોનિક પંખાને ઉત્પાદન કરતી જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સંબંધ અભ્યાસ કરવા માટે માહિતી એકઠા કરવામાં આવી આ કંપનીઓની જાહેરાત ખર્ચ અને વેચાણ પરથી કાલ પિયર્સનની રીતે સહસંબંધ શોધો તો જાહેરાત ખર્ચને આપણે એક્સ કહીએ અને વેચાણને વાય કહીએ ત્યાં રકમ ટૂંકા થાય એટલે આ બધાને 20 વડે ભાગી શકાય તમને તો કે 20 વડે નથી ભાગવા 10 વડે ભાગવા છે તો ભાગી શકાય તમને તો અમારે 5 વડે નથી ભાગવા તો ચાલે તો આમાંથી 100 બાદ કરવાના આ બધામાંથી 100 બાદ કરવાના અને પછી 5 વડે ભાગતા જવાના એટલે આ કોષ્ટકમાં આ બધામાંથી 35 બાદ કરવાના 5 વડે ભાગો એટલે આ પદ મળે એનો ટોટલ થાય -1 આ 2 નો ગુણાકાર તો -2×0 0 1×2 2 -1×-4 4 0×0 1 -1×3 3 4×3 12 ટોટલ થાય 21 હવે આનો સ્ક્વેર કરવાનો છે તો 2 નો સ્ક્વેર 4 1 નો 1 -1 નો 1 0 નો 0 1 નો 1 અને 4 નો 16 એ જ રીતે વાય નો વી નો સ્ક્વેર કરો તો 0 નો 0 2 નો 4 -4 ના 16 1 નો 1 -3 ના 9 -9 ના 9 ટોટલ કરો તો
39 આ ટોટલ મળી જાય પછી આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે તો કે n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર છેદમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર આપણું સૂત્ર છે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો આ જે નક્કી કરેલી કિંમત છે સિગ્મા યુવી યુ વી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર એ તમે જોશો સિગ્મા યુવી છે 21 છે તો 6 ગુણ્યા 21 આ બેનો ગુણાકાર 5 ગુણ્યા માઇનસ 1 6 ગુણ્યા 23 5 નો વર્ગ અને 6 ગુણ્યા 39 1 નો વર્ગમાંથી જોઈને કિંમત મૂકવાની છે તો 21 ગુણ્યા 6 26 આ માઇનસ માઇનસ પ્લસ 5 ગુણ્યા 1 5 23 ગુણ્યા 6 138 5 નો વર્ગ 25 39 ગુણ્યા 5 234 માઇનસ 1 એને સાદરૂપ આપો તો અહીંયા થશે 131 113 અને 233 આ બેનો ગુણાકાર કરો એટલે આટલો આવે એનું વર્ગમૂળ કાઢો તો 162.26 આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 0.81 તો જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સહસંબંધાંક થશે 0.81 ત્યાર પછી ક્વેશ્ચન નંબર 31 કે જેની અંદર કારીગરના કામનો અનુભવ અને તેમનો દર 100 એકમમાં ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમના આધારે એનું દેખાવ મૂલ્ય એટલે કે અનુભવ અને એનું દેખાવ મૂલ્યના આધારે પરથી અનુભવની દેખાવ મૂલ્યની અનુભવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો કારીગરનો અનુભવ 17 હોય તો દેખાવનો અંદાજ પણ મેળવો અને આપણે એક્સ કહીએ અને વાય કહીએ સૌથી પહેલાં ટોટલ કરીએ અને એક્સ બાર વાય બાર શોધીએ તો એક્સ બાર આવશે 15.63 અને વાય બાર આવશે 87.5 તો એના પરથી આપણે અહીંયા 15.63 છે તો 63 કાઢી નાખો એટલે ધારશું એ બરાબર 15 અને અહીંયા 87.5 છે તો એની નજીકનો આંકડો બી બરાબર ધારશું 90 તો આ રીતે બનશે આપણે બે એક્સ અને વાય ઉભા કોલમમાં લખી નાખો યુ બરાબર એક્સ માઇનસ એ કે જ્યાં એ 15 ધાર્યો વી વી માઇનસ વી બરાબર વાય માઇનસ બી બી 90 ધાર્યો યુવી અને યુ સ્ક્વેર અહીંયા વી સ્ક્વેરનું કોલમ બનાવવાની જરૂર નથી તો આમાંથી ફક્ત 15 બાદ કરવાના છે 5 માઇનસ 15 માઇનસ 10 માઇનસ 15 માઇનસ 3 માઇનસ 15 0 માઇનસ 15 એટલે 7 20 માઇનસ 15 5 15 માઇનસ 18 માઇનસ 15 3 22 માઇનસ 15 7 25 માઇનસ 15 10 માં માઇનસ ટોટલ પ્લસનો ટોટલ કરો એટલે 25 માઇનસનો ટોટલ 20 એટલે કુલ ટોટલ થાય 5 એ જ રીતે આ બધામાંથી આપણે બાદ કેટલા કરવાના છે 90 ફરી તો બોલું છું આ બધામાંથી 90 બાદ કરો એટલે આ ટોટલ મળે માં પ્લસ 12 માઇનસ 32 એટલે માઇનસ 20 બેનો ગુણાકાર કરો તો આવશે 100 આ બેનો ગુણાકાર 24 આ બેનો ગુણાકાર 0 આ બંનેનો ગુણાકાર 63 અને 0 અને 0 અને 35 અને 70 કુલ ટોટલ થશે 292 ત્યાર પછી યુ સ્ક્વેર તો યુનું કોલમ છે 10 નો સ્ક્વેર 100 માઇનસ 3 નો સ્ક્વેર 9 0 નો સ્ક્વેર 0 7 નો સ્ક્વેર 49 5 નો 25 3 નો 9 7 નો 49 અને 10 નો 100 ટોટલ કરો તો 341 ટોટલ મળી જાય એટલે આપણે બી શોધવાનો તો બીના સૂત્રમાં બીનું સૂત્ર એન સિગ્મા યુવી સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર આ કોષ્ટકની જે કિંમતો છે કિંમતો એમાં મૂકવાની છે તો કિંમત મૂકીએ એટલે અહીંયા માઇનસ એન 8 સિગ્મા યુવી 292 સિગ્મા વી સ્ક્વેર 5 અને સિગ્મા યુ સ્ક્વેર છે માઇનસ 20 એન 8 યુ સ્ક્વેર 241 અને 5 અને સાદરૂપ આપો માઇનસ માઇનસ પ્લસ એટલે 2336 પ્લસ 2436 2703 એટલે ભાગાકાર કરો તો 0.9 તો બીનું મૂલ્ય મેળવો આપણે 0.9 જેના આધારે આપણે એ મેળવશું એનું સૂત્ર થાય વાય બાર માઇનસ બી એક્સ બાર તો વાય બાર આપણે અગાઉ મેળવ્યો 87.5 અને એક્સ બાર મેળવ્યો
15.63 ने बी मेळ्यो 0.9 सूत्रमां मूको तो 87.5 माइनस 0.9 गुणिया 15.63 पहेला बेनो गुणाकार करवानो एटले 14.09 तो 87.5 माइनस 14.07 એટલે જવાબ આવશે 73.83 આ જવાબ મળ્યો આપણે એ નો હવે આપણે મેળવવાની છે નિયત સંબંધ રેખા તો નિયત સંબંધ રેખા થા y કે બરાબર a + bx જેવા a બરાબર 73.43 અને b બરાબર 9 મૂકવાના છે આ a ની જગ્યાએ આ b ની જગ્યાએ આ મળી ગઈ નિયત સંબંધ રેખા હવે આપણે રકમ ની અંદર કીધું છે કે જ્યારે કારણભૂતનો અનુભવ x બરાબર 17 હોય ત્યારે y નું અનુમાન કરો તો નિયત સંબંધ રેખા જે 73.43 + 0.9 x માં x બરાબર 17 લેતા x ની જગ્યાએ 17 મૂકો તો આ બે નો પહેલા ગુણાકાર કરવાનો 15.3 તો 73.43 + 15.3 તો 88.73 તો કારીગર વર્ગનો અનુભવ 17 વર્ષ હોય તો એનું દેખાવ મૂલ્ય થશે 88.73 નેક્સ્ટ દાખલો દાખલા નંબર 62 પાછલા 5 વર્ષમાં એક વિમાનની કંપનીના વિમાનના પ્રવાસ વિશેની માહિતી પ્રાપ્ત છે સૂર્યકુલનું અનુવાયોજન કરો અને 2016 ની કિંમતનું અનુમાન કરો આ વર્ષ કે જેને આપણે સમય T કહેશું એને 1 2 3 દેશો અને પ્રવાસીની સંખ્યા જેને આપણે કહેશું Y તો વર્ષની અંદર વર્ષને T કહી દેવાનો 1 2 3 4 5 અને Y ને આપણે નોંધી દેશું વર્ષ ત્યાર પછી બે નો ગુણાકાર 45 બે ગુણ્યા 47 94 ત્રણ ગુણ્યા 44 132 ચાર ગુણ્યા 40 162 પાંચ ગુણ્યા 38 190 આનો ટોટલ થશે 621 અને ટી નો સ્ક્વેર આ ટી નો સ્ક્વેર આખા કોલમ નો સ્ક્વેર કરવાનો 1 નો 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 ટોટલ થાય 55 કોષ્ટક બની જાય એક્સ બાર વાય બાર શોધો ફરજિયાત છે તો ટી બાર થશે 3 અને વાય બાર થશે 42.8 તો સૂત્રમાં કિંમત મૂકીએ બી નું સૂત્ર આગળની જેમ જ આવશે એન સિગ્મા ટી વાય સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી ઓલ સ્ક્વેર એન આપ્યો છે 5 સિગ્મા ટી વાય પછી 621 સિગ્મા ટી 15 અને સિગ્મા વાય 214 છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર એટલે 5 × 55 અને સિગ્મા ટી એટલે 15 નો વર્ગ ગુણાકાર કરો તો 5 × 621 એટલે 3105 15 × 214 એટલે 3210 5 × 55 275 15 નો વર્ગ 225 આ બે ની બાદબાકી કરો તો -1.5 અને આ બે ની બાદબાકી કરો તો 50 ભાગાકાર કરો એટલે -2.1 હવે એ શોધવાનો છે એનું સૂત્ર થાય y બાર બરાબર y બાર માઇનસ b t બાર જ્યાં y બાર 42.8 t બાર 3 અને b મળ્યો 2.1 કિંમત મૂકીએ y બાર 2.8 માઇનસ સૂત્રના b નું મૂલ્ય -2.1 અને t બાર 3 પેલા બે નો ગુણાકાર કરવાનો અહીં માઇનસ માઇનસ થશે પ્લસ ગુણાકાર 6.3 અને આનો ટોટલ કરો તો 49.1 તો b મળ્યો -2.1 એ મળ્યો 49.1 એને વલણ સમીકરણમાં મુકતા વલણ સમીકરણ છે આપણું a + bt જેમાં a બરાબર 49.1 અને b બરાબર 2.1 મુકતા તો સમીકરણ થાય 49.1 -2.1 t અહીંયા t આવશે તો આ વલણ સમીકરણ મળી ગયું આપણે હવે એમાં એમ કીધું છે કે 2016 ની કિંમતનું અનુમાન તો 2016 ને અનુરૂપ t લેતા છેલ્લે તમે આગળ જોશો એટલે અહીંયા 2015 ને અનુરૂપ 2015 ને અનુરૂપ મૂલ્ય લીધું છે 5 તો હવે આપણે 2016 તો જો 2015 નું મૂલ્ય થતું હોય 5 તો 2015 પછી 16 આવે તો 5 પછી 6 આવે એટલે 6 તો 6 લેતા તો 49.1 2.1 t માં t બરાબર 6 લેતા તો 49.1 -2.1 ગુણ્યા 6 એટલે 49.1 -12.6 પેલા બેનો ગુણાકાર એટલે 36.5000 માં લખવું ફરજિયાત છે તો t
टी बराबर वाई कैप बराबर थे 36.5 हजार। अने त्यार पछी 63मो दाखलो, आ खास बहु खूब ज सहेलू छे अने परीक्षामां पूछाय के कारखानामां उत्पादित थता टनमां 5 वर्षीय चलित सरेराशोनी किंमत शोधो। तो आ वर्ष अने वाई टी अने टी अने ऊभू नोंधी लेवानुं छे आपणे। तो आ नोंधी लीधा पछी आ वर्ष आ वाई अने टी में 1 2 3 4 5 लखी देवानो। आ 5 नो सरवाळो, हवे 5 वर्ष होय ने એટલે 5 વર્ષ, પહેલા 5 વર્ષ લેવાના, પહેલા 5 વર્ષમાં મધ્યમાં કોણ આવે, 3 3 થી શરૂઆત, એમ યાદ ન રાખવું હોય તો આમ યાદ રાખો કે 5 વર્ષમાં પહેલી બે લીટી મૂકી દી, હવે આ 5 કિંમતનો સરવાળો કરો, પહેલી 5 કિંમતનો સરવાળો કરવાનો છે। આ પહેલી 5 કિંમત એટલે 112, 106, 93, 90 અને 114 એનો સરવાળો। હવે આ પહેલી કિંમત કાઢી નાખવાની, પછીની 4 લખો, આ પછીની 4 અને આના પછીની ચેલી 1 એડ કરો, હા આ સરવાળો, પછી આ પહેલી કાઢી નાખો, આ 4 લખો, 4 અને નીચેથી 1 એડ કરો, એકસો 170 ને 130 એડ કર્યું, પછી આમાંથી પહેલી કિંમત કાઢી નાખો એટલે પહેલી 4 કિંમત અને નીચેથી 1 કિંમત એડ કરો, 108। આ રીતેનો સરવાળો કરતો જવાનો, આમાંથી પહેલી કિંમત કાઢી નાખો એટલે 159 થી 108 અને છેલ્લી કિંમત એડ કરો, આમાંથી પહેલી કિંમત કાઢીને 4 કિંમત લખો અને નીચેથી 1 એડ કરો, આ બધાનો સરવાળો કરો એટલે તમને આ પ્રમાણે સરવાળો મળે, સરવાળો ભાગ્યા 5, સરવાળો ભાગ્યા 5 એટલે આપણો થાય જવાબ। તો આ હતી ચલિત સરેરાશની રીત। તો બધા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ લાવો એવી શુભકામનાઓ, અને સારી રીતે તમે આ તૈયારી કરશો અને સારા માર્ક્સ લાવશો એવી શુભેચ્છાઓ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી।